હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો આજે આપણે વર્કબુકમાં આગળ ભણીશું, બરાબર? તો આપણે જ્યાં સુધી વર્કબુકમાં ભણ્યા હતા એ બધું તમે લખી દીધું છે, તો હવે આપણે આગળ ભણવાનું શરૂ કરીએ. તો બાળકો, પાના નંબર 76 સુધી આપણે ભણ્યા, હવે આપણે આગળ ભણીએ, બરાબર? શું છે? શબ્દો સાંભળો, બોલો અને લખો. તો આપણને જે નીચે શબ્દો આપ્યા છે, તો હું બોલીશ, એ તમારે સાંભળવાના, પછી તમારે શબ્દો બોલવાના અને લખવાના, એટલે બોલી બોલીને લખવાના, બરાબર? તો કયો શબ્દ છે? નજર, કરમ, કાન, કામ, અમર, અજગર, નાક, જનકાનો જાગ, સાદ, નામ, બાજ, નાત, નાદ, ગામ. મામા, દાદા, નાના, બદામ, કાકા, મારા, માસા, બાકસ, આવક, સમાન, વરસાદ, સાવજ, જાવક, અનાજ, અને એક માત્ર એ, અને એક માત્ર વેર, જેમ, રેસ, બેન, શેર, નેક, સને એક માત્ર શેર, નેક, જેસર, કેરમ, દાવેદાર, બારેમાસ, કેસર, એકર, આવેદન, બરાબર બાળકો? તો આ શબ્દો છે એ બધા તમારે વાંચી વાંચીને, બોલી બોલીને લખવાના છે. ચાલો મૂળાક્ષરોનો પરિચય. ક, બ, અ અને છ, બરાબર? તો તમારે આ મૂળાક્ષરોમાં રંગ પૂરવાના છે. આ છે ક, કમળનો ક, બ, બતકનો બ, અ, અજગરનો અ, અને છ, છત્રીનો છ, બરાબર? તો આ મૂળાક્ષરોમાં તમારે રંગ પૂરવાના છે. ચાલો મૂળાક્ષર ઓળખો અને ગોળ કરો. તો આપણને જે નીચે મૂળાક્ષરો આપ્યા છે એમાંથી આપણે ગોળ કરવાનું છે. જેમ કે આપણને આ શું આપ્યું છે? ક, કમળનો ક. તો આપણે બધા ક શોધીને એની ઉપર આવી રીતે ગોળ કરી દેવાનું છે, બરાબર? પછી એ જ રીતે આ શું આપ્યું છે? બ, બતકનો બ. તો આપણે બ ઉપર ગોળ કરી દઈશું. પછી અ, અજગરનો અ, તેમાં આપણે અ ઉપર ગોળ કરી દઈશું, બરાબર? અને છ, છત્રીનો છ, તો આપણે છ ઉપર ગોળ કરી દઈશું. ચાલો હવે શું આપ્યું છે આપણને? આ જો મોટા મોટા મૂળાક્ષરો લખીને આપે છે ને, એમાં આપણે આ માંગળી ફેરવીને એનો વળાંક સમજવાની. કે આ છે ક, કમળનો ક. આ છે બ, બતકનો બ. આ છે અ, અજગરનો અ. આ છે છ, છત્રીનો છ, બરાબર? આવી રીતે આપણે લખી દેવાના છે.
ચલો વાંચો, ઘૂંટો ને લખો. તો નીચે મૂળાક્ષરો આપ્યા છે એ તમારે બોલી બોલીને લખવાના છે, બરાબર. શું છે? ક કમળનો ક, બ બતકનો બ, અ અજગરનો અ, બરાબર. આપણે આવી રીતે તમારે લખી દેવાના છે. પછી છ છત્રીનો છ, પછી અનેકાનો આ. શું થાય? અનેકાનો આ, અને એક માત્ર એ, અને એક માત્ર શું થાય? એ. પછી આવી રીતે લખી દેવાનો ક કમળનો ક, બ બતકનો બ, અ અજગરનો અ, અને છ છત્રીનો છ, બરાબર. લખી દેશો ને તમે? હા. ચાલો હવે આગળ ભણીએ. ચિત્ર જોઈને મૂળાક્ષર સાથે જોડો. તો આપણે ચિત્ર જોવાનું છે અને કયા મૂળાક્ષરનું છે એ દોરવાનું છે, જોડી દેવાનું છે. જેમ કે આ છે કમળ, તો ક કમળનો ક. પછી બકરી, તો બકરીમાં શું આવે? બ બકરીનો બ. પછી છે અનાનસ, તો અનાનસ ક્યાંથી શરૂ થાય? અથી. તો આપણે અ જોડી દેવાનું. પછી આ શું છે? છત્રી, તો છ છત્રીના છ સાથે જોડી દેવાનું. એ જ રીતે આ શું છે? બસ, તો બસ ક્યાંથી શું થાય? બ થી બસ. પછી છરી, તો છ છરીનો છ. પછી કબૂતર, તો ક કબૂતરનો ક, અને અજગર, તો અ અજગરનો અ, બરાબર. આવી રીતે જોડી દેવાનું. ચલો ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને લખો. તો આપણે ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે. જેમ કે અનેકાનો આ અને એને જ સાથે જોડીએ તો શું થાય? આ જ. પછી આને ઘ સાથે જોડીએ તો આ ગ. પછી આને મ સાથે જોડીએ તો આ મ. પછી આને વ સાથે જોડીએ તો આ વ, બરાબર. પછી આ શબ્દો તમારે બોલી બોલીને અહીંયા સામે પણ લખી દેવાના છે, ઓકે. પછી જો આ શું છે? નનેકાનો ના, તો ના ને ઘ સાથે જોડીએ તો ના ગ. મ સાથે ના મ. નાને વ સાથે જોડતા ના વ. નાને ર સાથે જોડતા ના ર. નાને ત સાથે જોડતા ના ત. અને ઉપર લખ્યા એ જ રીતે અહીંયા સાઈડમાં પણ તમારે આ શબ્દો લખી દેવાના છે. ચલો ઉદાહરણ મુજબ લખો. તો આપણને જેમ ઉદાહરણ આપ્યું છે એમ લખવાનું છે. જેમ કે પહેલાં શું આપ્યું છે? અ અજગરનો અ, અનેકાનો આ, અને એક માત્ર એ, બરાબર. એવી રીતે આપણે લખવાનું. જેમ કે ક, કનેકાનો કા, કને એક માત્ર કે. અહીં નીચે પણ લખી દેવાનું કનેકાનો કા, કને એક માત્ર કે, બરાબર. આવી રીતે બે બે વાર લખી દેવાનું. પછી બ, બને કાનો બા, બને એક માત્ર બે, બરાબર. પછી છ, તો છને કાનો છા, છને એક માત્ર છે. પછી શું આપવું છે આપણે? ન, તો નને કાનો ના, નને એક માત્ર ને. પછી શું આપ્યું છે? વ, તો વને કાનો વા, વને એક માત્ર વે, બરાબર. આવી રીતે આપણે લખી દેવાનું. પછી એ જ રીતે આપણને શું આપ્યું છે? મ, તો મને કાનો મા, મને એક માત્ર મે. પછી ર, તો રને કાનો રા, રને એક માત્ર રે. પછી શું આપ્યું છે? ગ, તો ગને કાનો ગા, ને ગને એક માત્ર ઘે. પછી સ, તો સને કાનો સા, સને એક માત્ર સે. પછી જ, તો જને કાનો જા, જને એક માત્ર જે. પછી દ, તો દને કાનો દા, દને એક માત્ર દે, બરાબર. એવી રીતે લખી દેવાનું. ચલો
ચિત્રમાં આપેલા મૂળાક્ષરોમાંથી મ બ ક અ અને છ ને શોધો અને નીચે દર્શાવ્યા પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો અને મૂળાક્ષરની સંખ્યા ગણી મૂળાક્ષરો નીચેના ચોરસ ખાનામાં લખો. તો આપણને આ ચિત્ર આપ્યું છે ને એમાંથી તમારે મ બ ક અ અને છ એ શોધવાનું છે અને આ ચિત્રમાં એમાં રંગ પૂરવાના છે. બરાબર, જેમ કે જો મ લખ્યો હોય એમાં આવી રીતે તમારે વાદળી રંગ પૂરવાનો, પછી કમાં લાલ રંગ પૂરીને કેટલા ક છે એ શોધીને અહીંયા લખવાનું, પછી બમાં પીળો, અમાં લીલો અને છમાં ગુલાબી રંગ પૂરવાનો અને મૂળાક્ષરો એના ગણીને અહીંયા લખવાના. ચલો શબ્દો વાંચો અને લખો. તો આપણને જે શબ્દો આપ્યા છે આપણે વાંચવાના છે અને નીચે લખી દેવાના છે. તો ચાલો આ શબ્દો આપણે પહેલાં વાંચીએ, પછી તમારે ફરીથી વાંચીને લખી દેવાના છે. બરાબર, તો રને એક માત્ર રેત અને એક માત્ર એક, રનેકાનો રા, જનેકાનો જા, રા જા, તને એક માત્ર તેર, ગરજ, કાતર, સાગર, કાબર, વાસણ, સાબર, દાન, સને એક માત્ર સેવ, છનેકાનો છાબ, રાબ, સાદ, છાજ, આગ, શેર, દેર, કાનન, બાકસ. બરાબર, આવી રીતે તમારે શબ્દો વાંચવાના છે અને એને લખવાના છે. તો ચલો વાંચો અને લખો. તો નીચે આપણને આપેલા છે શબ્દો, એ વાંચવાના છે અને લખવાનો છે. પહેલાં શું છે, લખ, પછી લ અને ખને એક માત્ર ખે, લખે. તો એક માત્ર મૂકવાથી શું થઈ ગયું, લખનું લખે અને લખે છે. બરાબર, તો પાછળ આપણે છને એક માત્ર છે મૂક્યો તો શું થઈ ગયું, લખે છે. આપણે કહીએ ને કે કોમલ લખે છે, કોમલ લખ એટલે કોમલને આપણે લખવાનું કહીએ છીએ અને કોમલ લખે છે એટલે કે કોમલ લખવા બેઠી છે, એવી રીતે આપણે બોલીએ ને. તે રીતે એક માત્ર મૂકવાથી આવી રીતે વાક્ય બદલાય છે. જેમ કે રડ, તો આપણે ડ ઉપર એક માત્ર મૂક્યો તો રડે, અને છને એક માત્ર છે મૂકી દઈએ તો રડે છે. હસ, હસે, હસે છે. જો જગ, પછી આપણે જને કાનો મૂકીએ તો જાગ, અને જને કાનો અને ગને એક માત્ર મૂકીએ તો જાગે છે. નમ, નને કાનો મૂકીએ તો નામ, અને મને એક માત્ર મૂકીએ તો નમે અને છે. મગ, મને કાનો માગ, મને કાનો ઘન એક માત્ર માગે છે. એમ જ મન, માન, માને છે. રમ, રામ, રમે છે. બરાબર, તો આ તમારે વાંચી વાંચીને લખી દેવાનું છે. ઓકે બાળકો, ચલો ખૂટતો મૂળાક્ષર લખો અને જોડકા જોડો. આપણે ખૂટતો મૂળાક્ષર લખવાનું છે કે સાવજ, ગાજર, બદામ, કેરમ, વરસાદ, બાકસ, અજગર. બરાબર, તો આપણે આવી રીતે ખૂટતા મૂળાક્ષરો લખી દીધા, હવે એને જોડી દેવાના છે. જેમ કે સાવજ એટલે સિંહને સાવજ પણ કહેવાય, તેને જોડી દેવાનું. પછી ગાજર, બદામ, પછી કેરમ, બાકસ,
વરસાદ અને અજગર, તો આ રીતે આપણે જોડી દઈશું. બરાબર, ચલો મૂળાક્ષરો ઓળખો અને ચોરસ કરો. તો આપણે મૂળાક્ષરો ઓળખીને એ મૂળાક્ષર ઉપર ચોરસ કરવાનું છે. બરાબર, જેમ કે આ શું છે, ક કમળનો ક, તો આપણને જ્યાં ક કમળનો ક દેખાય એના ઉપર આપણે ચોરસ કરવાનું. જેમ કે અહીંયા ક કબૂતર ઉપર આપેલું છે, પછી બ ત ક, તો ક ઉપર ચોરસ કરી દેવાનું. આપણે ખાલી ક ઉપર કરવાનું છે, કા ઉપર નથી કરવાનું. પછી બ, બ બતકનો બ, તો તમારે બ શોધીને એના ઉપર ચોરસ કરી દેવાનું. પછી અ અજગરનો અ, તેમાં અ શોધીને ચોરસ કરવાનું. પછી છ છત્રીનો છ, આપણે છ શોધીને ચોરસ કરવાનું છે. ચલો નીચે આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દો જણાવો. તો આપણને નીચે મૂળાક્ષરો આપ્યા છે ને, એ મૂળાક્ષરોથી જે શબ્દો શરૂ થતા હોય આપણે લખવાના. જેમ કે ક, તો કથી કબૂતર, કનક, કર, કરવત. બરાબર, કરવત એટલે શું તમને ખબર છે બાળકો? કરવત એટલે જે સુથાર હોય ને, એ એના લાકડાના બધા ફર્નિચર, લાકડાના ટેબલ, ખુરશી, એ બધું બનાવવા, એ બધું કાપવા માટે જે વસ્તુ મોટી વાપરે, મોટું ચાકુ જેવું તમે જોયું હશે, એનાથી એ લાકડું કાપતો હોય એને શું કહેવાય? કરવત. પછી અ અજગરનો અ, તો અથી અજગર, અખરોટ, અનાનસ અને અમર. પછી વ વરસાદનો વ, તો વથી વરસાદ, વરસ, વજન અને વર. પછી ર રમકડાનો ર, તો રથી રમકડું, રમત, રમણ અને રસ. આવી રીતે આપણે શબ્દો લખી શકીએ છીએ અને એના વાક્ય પણ બનાવી શકીએ છીએ. એ હવે આપણે આગળ જોઈએ. ચલો વાક્યો વાંચો અને લખો. તો આપણને નીચે વાક્યો આપ્યા છે એ આપણે વાંચવાના છે. કે કર, તો તમારે એ સામે લખી દેવાનું. કર, કનક, નમન, કનક, નમ, નમન, કર, કનક, નમન, કર. શું વાક્ય બન્યું? કનક, નમન, કર. પછી જમ, મગન, ગરમ, મગન, જમ, ગરમ, જમ. બરાબર બાળકો, તો એક કરતાં વધારે શબ્દો ભેગા થાય તેને શું કહેવાય? વાક્ય. મગન, ગરમ, જમ. શું આવ્યું? મગન, ગરમ, જમ. ચલો વાક્યો વાંચો અને લખો. તો વાક્ય તમારે વાંચવાના છે અને બોલી બોલીને લખવાના છે. વદન, રમત, રમ, રાજા, ગાન, ગા. આજે રજા છે, સાવજ આવે છે. બરાબર, તો આવી રીતે આ વાક્યો તમારે બોલી બોલીને લખી દેવાના છે. ઓકે બાળકો, બાય બાય.